ધોરણ એલકેજી એમાં આપણે આપેલું છે ગુજરાતી વર્ણ પરિચય. આ ચોપડીમાં આપણે ક થી ધ સુધી શીખી ગયા. હવે આપણે આજે શીખવાનું છે પાના નંબર 36 ઉપર પુનરાવર્તન 1. તો એમાં આપણે જોઈએ, તો એમાં આપણે સૌથી પહેલાં આપેલું છે કે ચિત્રના નામ પરથી શરૂ થતા મૂળાક્ષરને ચિત્ર સાથે જોડો. તો આપણે અહીંયા પેલા ક ઉપરથી કબૂતર સાથે જોડેલું છે, એ પછી આપણે બીજા જોડવાના છે. તો તમે મારી સાથે જોડકા જોડતા જાજો. એના પછી છે ઢ, તો આપણે ઢને જોડશું. ઢ ઢોલનો ઢ. એના પછી છે ગ, તો આપણે ગણપતિ સાથે જોડશું. ગ ગણપતિનો ગ. એના પછી છે ઘ ઘડિયાળનો ઘ, તો આપણે અહીંયા ઘડિયાળ સાથે જોડી દઈશું. પછી છે ચ ચકલીનો ચ, તો આપણે એને ચકલી આરે જોડી દઈશું. એના પછી છે ધ થ થેલાનો થ. એના પછી છે જ જ જમરૂખનો જ. એના પછી છે દ દફતરનો દ, તો આપણે દને દફતર સાથે જોડશું. એના પછી છે ટ ટ ટબનો ટ. પછી છે ધ ધજાનો ધ. ત તલવારનો ત. તો આવી રીતે આપણે અહીંયા જોડકા જોડવાના છે. એના પછી આપણે આપેલું છે કે મૂળાક્ષર તથા તે મૂળાક્ષરવાળા ચિત્રો જોડી અને ચિત્રોમાં રંગ પૂરો. તો આપણે પહેલાં જોઈએ તો આપણે ચિત્ર દેખાયેલું છે કમળ, તો આપણે ક કમળનો ક, તો આપણે ક સાથે એને જોડી દઈશું. હવે એમાં આપણે રંગ પૂરવાનું કીધું છે, તો હું કમળમાં પિંક કલર પૂરું છું. તો તમને જે કલર ગમતો હોય, રેડ કે પિંક, એ બેમાંથી તમને ગમતો કલર તમે પૂરી શકો છો. તો આપણે કલર પૂરવાનું સ્ટાર્ટ કરીએ. તમારે પણ મારી સાથે સાથે કલર પૂરતું જવાનું છે અને કલર વ્યવસ્થિત પૂરવાના છે, આડાઅવળા લીટા પાડવાના નથી. તો આપણે વ્યવસ્થિત મસ્ત મસ્ત કલર પૂરીએ. ચલો, મારે કમળમાં કલર પૂરાઈ ગયો. આશા છે કે તમને પણ મારી સાથે કલર પૂરાઈ ગયો હશે. એના પછી નીચે પાણી છે અને પાન છે, તો એ પાનમાં હું ગ્રીન કલર પૂરીશ. તો મારે આમાં કલર પૂરાઈ ગયો છે. હવે એની ડાળીમાં હું કોફી કલર પૂરીશ. અને નીચે જરા દૂધિયા રંગ પૂરીશ. તો આ મારે કમળમાં રંગ પૂરાઈ ગયો છે. હવે એના પછી છે ત તપેલીનો ત. તો તપેલી છે એ વ્હાઇટ કલરની હોય, તો આપણે એમાં કલર દેખાશે નહીં, છતાં પણ એમાં રંગ પૂરું છું. તો આમાં રંગ પૂરાઈ ગયો છે. એના પછી છે જ જગનો જ. તો જગ આપણે પ્લાસ્ટિકના બધા જ રંગના જોવા મળે છે. હું અહીંયા બ્લુ કલર પૂરું છું. તમે તમને ગમતો રંગ પૂરી શકો છો.
મારે જગમાં રંગ પૂરાઈ ગયો છે, તમે મારી સાથે પૂરતા હશો તો તમારે પણ પૂરાઈ ગયો હશે. એના પછી છે ખ, ખાંડણીનો ખ. તો આપણે ખાંડણી સાથે એને જોડશું. હું ખાંડણીમાં યેલો કલર પૂરું છું. તમે તમને ગમતો રંગ પૂરી શકો છો. તો મારે ખાંડણીમાં કલર પૂરાઈ ગયો છે. પછી છે ડ, ડમરૂનો ડ. તો આપણે ડ, ડમરૂના ડ સાથે એને જોડી દઈશું. તો અહીંયા હું ડમરૂમાં ઓરેન્જ કલર પૂરું છું. તો તમારે મારી સાથે પૂરવાનો છે કલર, તમને ગમતો કલર તમે પૂરી શકો છો. એના પછી હું એની બાજુમાં પૂરીશ જાંબલી કલર. એના પછી આપણે વ્યવસ્થિત કલર પૂરવાના છે. અને સાઈડમાં જ્યાં જગ્યા છે ત્યાં હું પૂરીશ કોફી કલર. એની આજે વચ્ચેની દોરી છે એમાં પણ કોફી રંગ પૂરો છું. તો આપણે આમાં રંગ પૂરાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની આગળ જોઈએ. તો અહીંયા આપણે આપેલું છે આગળ કે આપેલા મૂળાક્ષરમાંથી શરૂ થતું ચિત્ર શોધો. હવે અહીંયા આપણે આપેલું છે ઝ, ઝાડ. અને અહીંયા આપેલું છે ઝ. તો આપણે ઝને ઝાડ સુધી પહોંચાડીએ આમ કરીને. આમ આ રીતે તમારે ઝને ઝાડ સુધી પહોંચાડવાનો છે. પછી છે ડ, ડબ્બાનો ડ. તો આપણે ડ, ડબ્બાના ડ સુધી એને પહોંચાડશું. આવી રીતે તમારે મારી સાથે જ કરતું જવાનું છે. એના પછી છે ઘ, ઘરનો ઘ. તો આપણે એને ઘર સુધી પહોંચાડશું. પછી છે ધ, ધજાનો ધ. તો આપણે ધ, ધજાનો ધ. એના પછી છે જ, જગનો જ. તો આપણે એના સુધી પહોંચાડશું. પછી છે છ, છત્રીનો છ. અને એના પછી છે ક, કમળનો ક. તો આ રીતે આપણું અહીંયા સુધી થઈ ગયું. હવે એની નીચે જોઈએ કે ચિત્રો જોઈને પહેલો મૂળાક્ષર લખો. તો ચ, ચમચીનો ચ. પછી છે ચ, ચાકુનો ચ. પછી છે ધ, ધનુષનો ધ. ઠ, ઠળિયાનો ઠ. ઘ, ઘોડાનો ઘ. ઢ, ઢગલાનો ઢ. દ, દડાનો દ. ડ, ડમરૂનો ડ. ત, તલવારનો ત. ઝ, ઝબલાનો ઝ. જ, જલેબીનો જ. ક, કરવતનો ક. તો આવી રીતે આપણે બધાનો પહેલો શબ્દ લખવાનો છે. એના પછી આપણે સરખા મૂળાક્ષરોની જોડી બનાવો. તો અહીંયાથી આપણે જે જે સરખા લાગતા હોય એની સાથે આપણે એને જોડવાનું છે. તો મારી સાથે તમે પણ જોડવાનું સ્ટાર્ટ કરો. ખ છે તો ખને આપણે ખની સાથે જોડશું. પછી છે ટ, તો ટને ટની સાથે જોડશું. પછી છે ગ, ગણપતિનો ગ. તો એને ગ, ગણપતિ આરે જોડશું. પછી છે થ, થાળીનો થ. તો એને આપણે જોડશું. પછી છે જ, જબલાનો જ. તો એની સાથે આપણે એને જોડશું. પછી છે ઘ, ઘરનો ઘ. પછી છે ત, તલવારનો ત. તો તલવારનો ત અહીંયા છે તો આપણે એની સાથે એને જોડશું.
एना पछी घ ध ध ज न ध तो ध ध ज न ध अरे ने जोड़सूँ पछी छे ढ ढगला नो ढ एनी साथे आपणे जोड़सूँ पछी छे क कमर नो क ने च चकली नो च तो आपणे आवी रीते छोड़का छोड़वाना छे। હવે એના પાછળના પેજ ઉપર આપણે જોઈએ તો આપણે અહીંયા પાછળના પેજ ઉપર આપેલું છે ચિત્ર જે મૂળાક્ષરથી શરૂ થતું હોય એ ચિત્ર શોધી અને મૂળાક્ષરના ઉપર ગોળ કરો। તો આપણે અહીંયા ચિત્ર દેખાડવામાં આવેલા છે। હવે ચિત્ર છે એ ચિત્ર કેના જેવા છે કેનો એનો શબ્દ કેનાથી ચાલુ થાય એના ઉપર આપણે ગોળ કરવાનું છે। તો અહીંયા આપણે ક કરવતમાં કમાં ક ઉપર કરેલું આપેલું છે। હવે આપણે અહીં જોઈએ તો ચિત્ર છે છત્રીનું તો છ છત્રી નો છ એટલે આપણે અહીંયા છ ઉપર ગોળ કરશું। એના પછી છે ચમચી તો ચ ચમચી નો ચ તો આપણે ચ ઉપર ગોળ કરશું। એના પછી છે ગ ગરોળીનો ગ તો આપણે એના ઉપર ગોળ કરશું। પછી છે ઠ ઠળિયાનો ઠ એના પછી છે ઘ ઘડાનો ઘ તો એના ઉપર આપણે ગોળ કરશું। એના પછી છે ઢ ઢીંગલીનો ઢ તો ઢ ઉપર આપણે ગોળ કરશું। પછી છે થ થેલાનો થ તો આપણે એના ઉપર પણ ગોળ કરશું। એના પછી આપણે આપેલું છે કે જોડ બનાવો તો ચ ચકલીનો ચ તો ચકલી લખેલું છે એના આરે અને ચકલીનું જે ચિત્ર છે એની આરે આપણે જોડવાનું છે તો આપણે જોડશું। ને પછી છે ટ ટમેટાનો ટ તો આપણે અહીંયા ટમેટું લખેલું છે ત્યાં લઈએ અને ટમેટાનું ચિત્ર છે એની સાથે આપણે એને જોડી દઈશું। એના પછી છે ધ ધજાનો ધ તો આપણે અહીંયા ધ ધજા સુધી લઈ જઈશું અને ત્યાંથી એને ધજા સુધી જોડી દઈશું। એના પછી છે ઘ ઘરનો ઘ તો આપણે પહેલાં ઘર સુધી લઈ જઈએ અને પછી ત્યાંથી ઘર આરે જોડી દઈશું। એના પછી છે જલેબી તો આપણે જ જલેબીનો જ અને પછી જ્યાં આપણે જલેબી આપેલી છે એની આરે આપણે એને જોડી દઈશું બરાબર। તો તમારે પણ આવી રીતે છોડકા છોડતું જવાનું છે। એના પછી આપણે જોઈએ તો કે ચિત્ર અને તેના નામના પહેલા મૂળાક્ષરને ફરતે ગોળ કરો। તો આપણે અહીંયા જે ચિત્ર દેખાડેલું છે અને પછી અહીંયા આપણે બધા મૂળાક્ષર આપેલા છે તો જે ચિત્ર સાચું આ જે ચિત્રનો સાચો અક્ષર હોય એના ઉપર આપણે ગોળ કરવાનો છે। તો આપણે પહેલું જોઈએ ચ ચશ્માનો ચ એના પછી છે ક કાચબાનો ક તો આપણે ક ઉપર ગોળ કરશું। પછી છે જ જીરાફનો જી તો આપણે અહીંયા છ ઉપર ગોળ કરશું। એના પછી છે ખ ખડિયાનો ખ તો આપણે ખ ઉપર ગોળ કરવાનું છે। એના પછી છે ગ ગધેડાનો ગ તો આપણે ગ ઉપર ગોળ કરશું। એના પછી છે ઢ ઢગલાનો ઢ પછી છે છ છત્રીનો છ તો આપણે છ ઉપર ગોળ કરશું। એના પછી છે ઘ ઘોડાનો ઘ એના પછી છે છ ઝીબ્રાનો ઝ પછી છે ત તાળાનો ત પછી છે ટ ટેબલનો ટ એના પછી ધ ધોતીનો ધ એના પછી આપણે આપેલું છે ડ ડુંગળીનો ડ પછી છે થ થળનો થ પછી છે ઠ ઠેલણ ગાડીનો ઠ પછી છે દ દૂધીનો દ
द દૂધી નો દ. તો અહીંયા સુધી આપણે જે શબ્દ આવતો હતો એનું આપણે લખવાનું હતું, તો આપણે એ લખી લીધું. હવે એના પછી છે કે આગળનો મૂળાક્ષર લખો. તો ગ આપણે આપેલો છે તો એની આગળ આવે ખ, તો આપણે ઢ આપેલો છે તો ઢની પહેલાં શું આવશે, તો કે ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ. તો ઢની પહેલાં શું આવ્યું, ડ, ડગલાનો ડ. તો આપણે અહીંયા લખશું. એના પછી છે થ, તો થની પહેલાં શું આવશે, તો ઢ ઉદીન આપણે બોલ્યા હતા, હવે ઢ. પછી ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ. તો અહીંયા આવશે પેલા ત. એની પછી છે ઝ, તો ઝની પહેલાં શું આવશે, ક, ખ, ગ, ઘ, ચ, છ, ઝ, ઝ. તો અહીંયા આવશે ઝ, જબલાનો ઝ. એના પછી છે ડ, તો ડની પહેલાં આવશે ઠ. એના પછી છે પાછળનો મૂળાક્ષર લખો. તો અહીંયા ક છે તો આપણે અહીંયા ખ લખવું. અહીંયા કેવી રીતે આપણે અહીંયા પહેલાં આપેલો હતું તેને પહેલાંનો લેખો, એવી રીતે આપણે આની પછી શું આવે એ લખવાનું છે. તો ધની પછી શું આવશે, ધ. ટની પછી આવશે ઠ. ઝ પછી આવશે ઝ. ચ પછી આવશે છ. હવે અહીંયા આપણે ખૂટતા મૂળાક્ષર લખવાના છે. તો આપણે લખશું ક પછી આવશે ખ, ખટારાનો ખ. ગ, ગણપતિનો ગ. ઘ, ઘરનો ઘ. ચ, ચકલીનો ચ. છ, છત્રીનો છ. જ, જબલાન. ઝ, ઝબલાનો જ. ઠ, ટપાલીનો ટ. ઠ, ઠડિયાનો ઠ. ડ, ડગલાનો ડ. ઢ, ઢગલાનો ઢ. હણ, ફેરનો હણ. ત, તપેલીનો ત. થ, થાળીનો થ. દ, દડાનો દ. ધ, ધજાનો ધ. તો આપણે અહીંયા સુધી આપણે પૂરું કર્યું. હવે તમારે પણ કથી ધ સુધીને શીખવાનું છે. આ બધું તમારી બુકમાં તમારે લખવાનું છે, પાકું કરવાનું છે અને સરસ અક્ષરે લખવાનું છે.